મને લાગે છે કે તે બહુ જ ખરાબ છે કે માણસે પોતાનું જીવન ઘડવું પડે છે. પોતાનું જીવન ઘડવાનું, સતત એ વિચારવાનું કે આજીવિકા કેવી રીતે કમાવવી. એક અળસિયું જીવડું, ઝાડ પરનું પંખી, એ બધા જ પોતાનું જીવન ચલાવે છે ને? આટલા મોટા મગજ સાથે તમારે કંઈક અલગ કરવાનું છે. માત્ર આજીવિકા નથી કમાવાની, આજીવિકા કમાવવી એ સૌથી સામાન્ય વસ્તુ હોવી જોઈએ. તમારા મગજના 1 લાખમાં ભાગથી તમે તેને સંભાળી શકો છો, પણ આજે આપણે આજીવિકા કમાવાને મોટું કરીને આકાશમાં પહોંચાડી દીધું છે. દુર્ભાગ્ય, આખી સિસ્ટમ એ જ વિચારે છે આજીવિકા કેવી રીતે કમાવવી, કેવી રીતે કમાવવી. This is a way આ માનવ બુદ્ધિમત્તાને પૂરેપૂરી ખતમ કરવાનો એક રસ્તો છે. માનવ પ્રતિભાને દરેક સંભવિત રીતે ખરાબ કરવાનો એક રસ્તો છે, કારણ કે આજીવિકા કેવી રીતે મેળવવી એ વિશ્વની સૌથી મોટી બાબત બની ગઈ છે. શા માટે લોકો તમને આ દિશામાં લઈ જાય છે? કારણ કે તેમણે એક નકલી આર્થિક એન્જિન બનાવ્યું છે, જેને તેમણે હંમેશા ખવડાવવું પડે છે. તેમણે આ એન્જિનને સતત ખવડાવવું પડે છે. આ કારણે આપણા બનાવેલા આર્થિક એન્જિનના બળતણ તરીકે આપણે આપણા બાળકોનું બલિદાન આપી રહ્યા છે. આ જ સમય છે કે ઓછામાં ઓછા થોડા બાળકો આજીવિકા કેવી રીતે કમાવી તેની ચિંતા જ ન કરે. હું જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે મેં એક ક્ષણ માટે પણ એ નહોતું વિચાર્યું કે હું મારી આજીવિકા કેવી રીતે કમાઈશ. મારા પિતા ચિંતા કરતા હતા કે આ છોકરો શું કરશે. તેના દિલમાં કોઈ પણ બાબતનો ડર જ નથી. એક દિવસ મેં તેમને પૂછ્યું, ડર ક્યારે સદગુણ બની ગયો? હું એ કહી રહ્યો છું કે આપણે બાળકોને આ ડર સાથે ઉછેરી રહ્યા છે કે જો તમે પાસ નહીં થાવ તો તમને ખબર છે તમારું શું થશે. સતત ડર આધારિત શિક્ષણ કે જો તમને આટલા માર્ક નહીં આવે તો તમે ખતમ. 18,000 બાળકોએ 2015માં આપણા દેશમાં આત્મહત્યા કરી છે. જ્યારે આપણા બાળકો આત્મહત્યા કરે ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે મૂળભૂત રીતે ખૂબ ખોટું કરી રહ્યા છે. તેમાં શંકાનો સવાલ જ નથી, બરાબર ને? બાળકો એક તાજું જીવન છે, ઉલ્લાસપૂર્ણ જીવન છે. ઇફ ચિલ્ડ્રન હેવ ટુ ટેક ધેર ઓન લાઈફ, જો બાળકોએ પોતાનો જીવ લેવો પડે તો સમાજ માટે તેનાથી વધુ ખરાબ કંઈ જ નથી, એવું નથી? હું તમને પૂછું છું, શું આનાથી ખરાબ કંઈ છે? તમારા મને ઘણા માતા પિતા છે, શું આનાથી વધુ ખરાબ કોઈ બાબત છે કે તમારા 12-13 વર્ષથી પણ ઓછી આયુના બાળકે આત્મહત્યા કરી હોય? શું આમાંથી તમે ક્યારેય બહાર આવી શકશો? આ સૌથી ભયાનક બાબત છે, અને આ એટલા માટે બની રહ્યું છે કારણ કે આપણા દેશમાં 98 એ પાસિંગ માર્ક છે. ઓકે, હા, તમને 98 પણ મળશે ને તો માતા પિતા પૂછે કે પેલા 2% શું થયું? તો આપણે શિક્ષકો તરીકે, જો આપણે ખરેખર જવાબદાર માણસ હોઈએ તો આપણે આને બદલવાની જરૂર છે. તે ખૂબ જ મહત્વનું છે, અને આ નિર્ણાયક સમય છે. આટલા વર્ષોથી સમાજમાં એક નાણાકીય ગરીબી રહી છે જ્યાં તેઓ કંઈ જ સાંભળતા નહીં. રોજીરોટી કમાઈ લીધી તે જ બધું હતું. હવે ઓછામાં ઓછું આપણે આર્થિક પ્રગતિની સંભાવનાની કગાર પર છે. આ જ સમય છે શિક્ષણ પ્રત્યેની માનસિકતા બદલવાનો. આ જ સમય છે માતા પિતા અને બાળકોએ તેને થોડી અલગ રીતે જોવાનો.